લેવામાં ભુજ તાલુકાના કેરા ગામના લોકોને આરોગ્ય ક્ષેત્રે સુવિધા વધે અને વધુ સુવિધા મળી રહે તે હેતુસર કેરા ગામના અગ્રણીઓ દ્વારા ગામમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરવા રાજ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. તો બીજી તરફ કેરા ગામે આવેલી એચએડી કોલેજ ખાતે કોવિડ કેર સેન્ટર ઊભું કરવાની ટ્રસ્ટીઓએ પણ સહમતી બતાવી હતી. કોરોના મહામારીને ધ્યાને લઈ રાજ્યમંત્રી વાસણભાઈ આહીર તેમજ વહીવટી તંત્રના અધિકારીઓ સાથે ઇન્ચાર્જ કલેક્ટર શ્રી અને જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્માએ લીધી કેરા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત. હાલમાં જ્યારે કોરોનાએ વિકટ પરિસ્થિતિ ઊભી કરી છે તે ચિંતાજનક છે, તેને લઈ ગામે ગામ કે શહેરોમાં પણ કોવિડ સેન્ટરો ઊભા કરાય છે. હાલ કેરા ખાતે આવેલ આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ અને ડોક્ટર રહ્યાબેન આહીર તેમજ તેમના સ્ટાફ સાથે વાતચીત કરી હતી અને તેની સાથે તાલ મેળવ્યો હતો. સાથે કોરોના ટેસ્ટિંગની 100 કીટો પણ અર્પણ કરી હતી. તો બીજી બાજુ કેરા ગામના વતની અને હાલ મુંબાસા ખાતે રહેતા ઘનશ્યામભાઈ ટપરિયાએ પણ 400 કીટ અર્પણ કરી હતી, જેથી આ દાતાશ્રીઓનો પણ રાજ્યમંત્રીએ આભાર વ્યક્ત કર્યો હતો. સાથે કેરા ગામના અગ્રણીઓ કેરા કુંદન પરના સરપંચ દિનેશ હાલાઈ, મદનગીરી ગોસ્વામી, તાલુકા પંચાયતના સદસ્ય ડાયાલાલ મહેશ્વરી, એચજેડી કોલેજના ચેરમેન જગદીશભાઈ હાલઈ, તાલુકા વિકાસ અધિકારી શૈલેષભાઈ રાઠોડ, તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર મનોજ પરમાર તેમજ ગામના અગ્રણીઓ તેમજ ડોક્ટરનો સ્ટાફ હાજર રહ્યો હતો. સાથે ગામના અગ્રણીઓ દ્વારા નવું સામૂહિક આરોગ્ય કેન્દ્ર બનાવવાની રજૂઆત કરાઈ હતી, જેને ધ્યાને લઈ રાજ્યમંત્રીએ સરકાર સમક્ષ રજૂઆત કરાશે તેવું જણાવ્યું હતું. ત્યારબાદ વાસણભાઈ અને તેમના સ્ટાફે ડીડીઓ સાહેબ તથા ટીડીઓ સાહેબ સાથે આગોતરા નિયમો આપી જનના ભાગરૂપે કોવિડ કેર સેન્ટર બનાવવા માટે કેરા ખાતે આવેલ એચજેડી કોલેજની નિરીક્ષણ કરી આ બાબતે મુલાકાત લીધી હતી. કોલેજના ચેરમેન જગદીશભાઈ હાલાઈએ જણાવ્યું હતું કે જરૂર પડે તો કોલેજ ખાતે 300 બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ કરવાનું અને તમામ સાથ સહકાર આપવા જગદીશભાઈએ તૈયારી બતાવી હતી અને વાસણભાઈએ કોલેજ ખાતે આવેલ નીલકંઠ ભવન કે જ્યાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવાનું છે તેનું જાત નિરીક્ષણ કર્યું હતું અને ચેરમેન પાસેથી વિગતો જાણી હતી અને આ એના કાર્યને પણ બિરદાવ્યું હતું અને જગદીશભાઈનો પણ આભાર વ્યક્ત કર્યો હતો કે આ કતરા કાળમાં હર કોઈ સાથે મળીને કામ કરશે તો હારશે કોરોના જીતશે ભારત. માટે અમારા કચ્છ કેર ન્યૂઝ વતી પણ લોકોને અપીલ કરું છું કે માસ્ક પહેરો, સેનિટાઈઝર કરો, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરો, વારંવાર હાથ સાબુ વડે ધોવો, કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળો. જાન હૈ તો જહાન હૈ.